હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ઓનલાઇન લેક્ચર આઈ એમ કોરિંગ અ નવીન વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ અ લેંગ્વેજ ફંક્શન લેંગ્વેજ ફંક્શન ટોપિક નંબર ફિફ્ટીન ડૂઆર નોટ ઇમ્પોર્ટન્ટ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કોઈ વસ્તુ બનાવવાની પ્રક્રિયા હોય ચા બનાવવી કોફી બનાવવી નાસ્તો બનાવવો કંઈ પણ માની લ્યો કઢી બનાવવી છે કરી તો એ વન કાઇન્ડ ઓફ પ્રોસેસ છે કંઈક એડ કરવું પડે બટર મિલ્ક એમાં એડ કરી તો એ બને આપેલ વાક્યમાં જ્યારે કર્તા મહત્વનો નથી ત્યારે તે વાક્ય પેસિવમાં લખાય જ્યારે કર્મ મહત્વનો હોય ત્યારે તે વાક્ય પેસિવમાં લખાય જ્યારે ક્રિયા મહત્વની હોય ત્યારે તે વાક્યને પેસિવ વોઇસની અંદર લખવામાં આવે છે તો

જ્યારે કોઈ ક્રિયા મહત્વની નથી ત્યારે કર્તા મહત્વના ન હોય ત્યારે કે કર્મ મહત્વનું હોય ત્યારે કોઈ પણ વાક્યમાં ટુ બી વિત્રી આપ્યું હોય એમ ઇઝ અર વિત્રી વોઝ વેર વિત્રી સેલ બી વિલ બી વિત્રી તો તે વાક્ય હંમેશના માટે પેસિવ વોઇસનો છે એવું સમજવું ડુ આર નોટ ઇમ્પોર્ટન્ટનો છે વાક્ય એવું સમજવું મસ્ટ બી કેરફુલ ઓકે આપેલ વાક્યમાં ટુ બી

કેનાથી વાક્યની શરૂઆત થાય કર્મથી હંમેશા આપેલ વાક્યની શરૂઆત થયેલી હોય તો તે વાક્ય પેસિવ વોઇસ છે એવું સમજો કર્મ ટુ બી હમણાં જ કીધું વિતરી વેર વિતરી બી વિલ બી અથવા સિમ્પલ વિલ બી વિતરી કેન બી વિતરી ટુ બી વિતરી વેર રૂપ વિતરી આપેલું હોય તો તે વાક્ય પેશી વૈશ્ન બને જ્યારે કર્મ મહત્વનું હોય ક્રિયા મહત્વનું હોય ત્યારે વાક્યમાં બાય કરતા આપેલો હોતો નથી ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઇન ઓલ ઓવર વર્લ્ડ રાઇસ ઇઝ રીટન ઇન અવર કન્ટ્રી કોઈ પણ વાક્ય હોય આપણે એમ કહી સુગર ઇઝ એડેડ ટુ મેક ટી તો જ્યારે ક્રિયા મહત્વની છે ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે લઈ કે સિમ્પલ આપણને ખ્યાલ છે સિમ્પલ પ્રેઝન્ટમાં શું આવે તો સિમ્પલ પ્રેઝન્ટમાં આવે બાય કરતા લખવો જરૂરી નથી બરાબર છે તમને ખ્યાલ આવવો જોઈએ આને આપણે ટેન્સ તરીકે ઓળખીએ છીએ કયો કયો ટેન્સ

લકાય છે સિમ્પલ પ્રેઝન્ટેન્સ ઓળખવા માટે મૂળ રૂપ એસ વાળું આવે છે રૂપ હવે બી સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ ભૂતકાળમાં વાળું રૂપ આવે ભૂતકાળને ઓળખવા માટે ક્રિયાપદનું બીજું રૂપ આવે એટ સેંગ કોઈ પણ વાક્ય હોય તો આપણે એનું પેસિવ જયારે કરવા જાય છે ત્યારે વોઝ વેર

તો સેલવીલ નું સેલવિલ પછી બી આવે આપણે હમણાં જ કીધું કે ટુ બી આપેલું હોય વર્તમાનમાં એમિઝર વિતરી ભૂતકાળમાં ઓજવેર વિતરી ભવિષ્યકાળમાં ભવિષ્યના ટુ બી સેલબી વિલ બી પેસીવ એટલે વિતરી લખવું પડે પણ આને સમાન આવે છે આપણે સાદા સહાયકારક ક્રિયા પદ મીન્સ એમ એ શબ્દ વિવન એમ એટલે મોડલ ઓક્સિલરી મોડલ ઓક્ઝેલરી નો શબ્દ જેની અંદર કેન કોડ મે માઇટ should would must ought to આઠ શબ્દ હોવા જોઈએ આઠમાંથી કોઈ પણ એક શબ્દ આપેલો હોય વિવન તો એનું પેસિવ કરી તો અહીંયા કેન તો કેન કુડ તો કોડ મે તો મે માઇટ તો માઇટ should should would would must must ought to ought to તો અહીંયા એમ એનો શબ્દ આપેલો હોય તેજ પેસિવ કરી એટલે બી ઉમેરવું પડે વિત્રી એની અંદર જ જોઈ ઇન્ફિનિટીવ સામાન્ય ક્રોદન તરીકે આપણે ઓળખીએ છીએ હેતવર્ક કૃદંત ઈચ્છા દર્શક કૃદંત તરીકે ઓળખે છે જેમાં એક્ટિવમાં ટુ વી વન આવે અને એનું પેસિવ કરી ત્યારે ટુ પ્લસ બે પ્લસ વી ત્રી સાથે લખો એક જ ટોપિક સિમ્પલ ફ્યુચર ટેન્સ

કોઈપણ કાર વચન પુરુષની સાથે કરવામાં આવે છે સેલ વિલ વિવન મોડેલ ઓગ જિલરી વિવન ટુ વિવન એનું પેસિવ કરી એટલે ટુ બી વિથ્રી મોડેલ ઓક્ઝિલરી બી વિથ્રી સેલ વિલ બી વિથ્રી લખવામાં આવે છે ત્રણેય સમાન વસ્તુ છે જો આનાથી તમને ખ્યાલ આવે કે એક્ટિવ પેસિવ બનાવવો હોય વાક્ય કરવા હોય તો પણ તમને ખાતરી થઈ શકે કે વિવન આપેલું હોય તો શું કરવાનું એમિઝર વિતરી પાછળ અહીંયા શું આવે બાય કરતા આવે બરાબર છે પણ અહીંયા પ્રોસેસના સંદર્ભમાં હોતું નથી હવે આપણે ડીને સમજવા જાય બરાબર છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટને આપણે ઓળખવાની વાત આવે તો એમ ઇઝ ચાલુ કારમાં જાય તો એમ ચાલુ ચાલુકાળ દર્શાવવા માટે બે ઇંગ વેત્રી કોઈ પણ ચાલુકાળમાં બે ઇંગ આવે છે જેમ આપણે આમાં ત્રણ વસ્તુ જોયું તેમ આપણે ત્રણ જોશું પણ એવું ન વિચારતા કે ચાલુ ભવિષ્યકાળનું પેશી બને ન બને ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળ નું બને પણ પ્રેઝન્ટ પાર્ટિસિપલ યાને જીરાન્ડ નું પેસિવ બને ત્રણેય નું સેમ જ બને છે એટલા માટે આપણે સાથે લઈશું કન્ટિન્યુઅસ પાસ્ટ ચાલુ ભૂતકાળ તો ચાલુ ભૂતકાળ માટે વોઝ વેર ચાલુ માટે ક્રિયાપદ નું આઈએનજી વાળું રૂપ બરાબર છે તો વોઝ વેર નું વોઝ વેર આપણે અહીંયા કીધું જ છે કે ટુ બી ટુ બી

તો આગળ પૂછડું હનુમાનજી નું પૂછડું નીકળી જાય વી વન નું વી થ્રી અહિયાં આઈએનજી આપણે બે ઇંગ વી થ્રી આઈએનજી બે ઇંગ વી લખવામાં આવે છે ટૂંકમાં આઈએનજી હોય હનુમાનજી નું પૂછડું હોય ચાલુ કાર્ડ બતાવે છે તો ટુ બી પછી ચાલુ કાર્ડ દર્શાવવા માટે બે ઇંગ લખવું પડે એક્ટિવ માં વી વન વી પેસિવ માં પણ વી તો આપણે બી લખ્યું સેલવિલ બી મોડલ ઓફ જ્વેલરીનો શબ્દ બી ટુ બી જેવું હોય તેવું જ લખવું પડે પણ આપણે એના માટે બે એંગ અને વી લખવું પડે છે તો ત્રણ ચાલુ કાર્ડના સંદર્ભમાં ચાલુ ભવિષ્યનું પેસિવ થતું નથી મસ્ટ બી કેરફુલ હવે આવે છે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે જોઈએ છીએ પછી એની આપણે વાત કરી તો આપણે એમ કહી શકાય પરફેક્ટ ટેન્સની વાત કરી બરાબર છે પરફેક્ટ પ્રેઝન્ટ પૂર્ણ વર્તમાન પૂર્ણ વર્તમાન એટલે ખબર જ હોય વર્તમાનના માલિકી દર્શક ટુ બી હેવેઝ વિથ્રી બરોબર છે પૂર્ણ કાળમાં બિન આવે પાંચ પૂર્ણ રચના આવે તો હેવેઝ અહીંયા બધા પૂર્ણ રચનામાં બિન આવશે હેવેર ત્રીજું હેવના રૂપ પછી એક્ટિવ હોય હોય ડાયરેક્ટ હોય ઇન હોય વર્બ કેવું હંમેશા માટે વિતરી આવે વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે છે પરફેક્ટ પ્રેઝન્ટ પૂર્ણ પરફેક્ટ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ એટલે જોઈએ હેડ હેડ બિન પ્લસ વિથરી શું આવે આપણને ખ્યાલ જ આવે છે કે હેડ બિન વિથરી લખવામાં આવે છે હેડ વિથ્રી એક્ટિવ બિન આવે એટલે ભૂલ થાય છે અહીંયા આટલી તો ખબર પડે બે વિતરી બે વિંગ વિતરી બિન વિતરી પણ જ્યારે એમિઝર વિતરી કે વોઝવેર વિતરી એ સમજવું કારણ કે મૂળરૂપ છે કે બીજું રૂપ છે કે કેના સંદર્ભમાં છે એ સમજવું ખાસ જરૂરી છે તો જ ખબર પડે પછી આપણે લઈ પરફેક્ટ ફ્યુચર પૂર્ણ ભવિષ્યકાળ પૂર્ણ ભવિષ્યકાળની અંદર આપણે લઈ શકીએ તો અહીં આપણે લઈ માટે બેન અને જો વિદ્યાર્થી મિત્ર તમને માત્ર ત્રણ માલિકી દર્શક ટુ બી આવડતા હોય તો ખ્યાલ આવે વર્તમાનના માલિકી દર્શક હેવ ભૂતકાળના હેડ ભવિષ્યમાં સેલ વિલ હેવ પણ પૂર્ણ કાળ માટે હંમેશા વીતરી આવે ફક્ત ટુબી પછી આઈએનજી લગાડો ચાલુ કાળ બની જાય એમી જર આઈએનજી વોસવેર આઈએનજી સેલ બી વિલ બી આઈએનજી પણ તેનું પેસિવ ન થાય બરાબર છે તો સેલ બી લે વીતરી તો અહીંયા પેસિવ માં બિન આવે પરફેક્ટ ફ્યુચર ટેન્સ થયું હવે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી પૂર્ણ સહાયકારક ક્રિયાપદ જેમ સિમ્પલ મોડલ ઓક્ઝિલરી હતી તેમ

બરાબર છે જેની અંદર પેસિવમાં હેવિંગ પ્લેસિવ માટે બિન અને પાંચે પાંચ પૂર્ણ રચનામાં હેવનું રૂપ આવ્યું હેવિંગ મોડલ ઓફ જ્યુલરી હેવ સેલ વિલ હેવ ભૂતકાળ હેડ વર્તમાન હેવ ધ્યાનમાં લેવાનું કોઈ એક ક્રિયા પૂરી થયા પછી તરત જ બીજી ક્રિયા બને અને બંને ક્રિયાઓ વચ્ચે અસપરસ રિલેશન સંબંધ રહેલો હોય ત્યારે પ્રથમ બનેલી ક્રિયા દર્શાવવા માટે પરફેક્ટ પાર્ટિસિપલ પૂર્ણ કૃદાંતનો ઉપયોગ કરવામાં આવે છે બીજું વાક્ય સામાન્ય રીતે સાદા ભૂતકાળનું હોય છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એ જ લીટીની અંદર એના એક્ઝામ્પલ જોઈ તો આપણને ખ્યાલ આવે બરાબર છે અહીંયાથી આપણે ચાલુ કરી એ જ વાક્યની સામે સાદો વર્તમાન કાળનું વાક્ય હોય અને એ પેશી વોઇસનું વાક્ય રચના આ પ્રમાણે આપેલું હોય તો આપણને ઝડપથી આઈડિયા આવશે કે આ રીતે વાક્ય રચના બને છે આ પેશી વોઇસનું વાક્ય છે એવું કહી શકાય તો આપણે એમ લઈ કે ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઇન ધ વર્લ્ડ વિશ્વમાં અંગ્રેજી બોલાય છે તો અહીંયા ઇઝ અને વીત્રી આવ્યું એમ ઇસ આર વીત્રી ટુ બી વ્હીત્રી આવી ગયું ઓકે પછી ભૂતકાળના સંદર્ભમાં લઈ તો ભૂતકાળનું વાક્ય બનવું જોઈએ એ પેપર વોઝ રિટન યસ્ટર્ડ ગઈકાલે પેપર લખાયું લખવા વાળા બીજા હોય સ્ટુડન્ટ હોય તો પેસી હોય વોજભેર વિધ્રીભાઈનું બરાબર છે અવર રિઝલ્ટ વિલ બી ડિક્લેર્ડ અવર રિઝલ્ટ વિલ બી ડિક્લેર્ડ નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે અમારું પરિણામ ડિક્લેર કરવામાં આવશે ડિકલેર કરવાવાળા સ્કૂલના પ્રિન્સિપાલ હોય બોર્ડ હોય એસએસસી કે એચએસસી તો અન્ય બોર્ડના સંદર્ભમાં આવે અવર રિઝલ્ટ વિલ બી ડિકલેર્ડ નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે અમારું રિઝલ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે હવે અહીંયા મોડલ ઓક્ઝિલરી કોઈ પણ લેવું પડે મોડલ ઓક્ઝવેલરીનો આપણે ઉપયોગ કરવો પડે મોડલ ઓક જ્વેલરીના સંદર્ભમાં લઈ બરાબર છે ધ સ્ટાર્સ કેન નોટ બી કાઉન્ટેડ ખરેખર તારા ગણવાવાળા બીજા હોય ગણી શકાતા નથી તો અહીંયા વિલ બી આવ્યું એ જ રીતે મોડલ ઓક્ઝવેલરીનો શબ્દ બી વીથરી આવ્યું શું આવ્યું બેઠરી આવ્યું આપણે અહીંયા એમ લઈ કોઈપણ વાક્યના સંદર્ભમાં ઇન્ફિનિટ એમના સંદર્ભમાં લઈ હું એમ કહું કે ઇંગ્લિશ ઇઝ એબાઉટ ટુ બી ટોટ હું એમ કહું આઈ એમ એબાઉટ ટુ ટીચ ઇંગ્લિશ હું ઇન્ફિ અહીંયા એમ કહી શકાય કે પ્રેપોઝિશન ઉપયોગ કરવામાં આવેલો છે પ્રેપોઝિશન સાથે છે ઇંગસ ઇઝ એબાઉટ ટુ બી આપણે તો નિયમ પ્રમાણે ટુ પેસ્યું બે વે થ્રી આવી ગયું તો ટુ બી થ્રી તો અહીંયા બે વે બે વે બે વેત્રી સિમ્પલ ફ્યુચર ટેન સિમ્પલ મોડલ લક્ઝિલરી અને ઇન્ફિનિટીવ જોયું હવે આપણે ચાલુ કાળના સંદર્ભમાં વાક્યને જોવાની વાત છે હું એમ કહું કે એ સોંગ ઇઝ બે સંઘ ઇન ધસ ત્યારે ગીત ગાવામાં આવી રહ્યું હતું એ સોંગ ઇઝ બે ગાવા વાળા બીજા હતા અન્ય હતા ચાલો વર્તમાન સંદર્ભમાં આવે તો આપણે વર્તમાન લખ્યું એટલે અહીંયા નાવ લખીશું ધ્યાન ન લખી શકી નાવ અત્યારના સંદર્ભમાં ક્રિયા છે એટલા માટે બરાબર છે આપણે એમ કહી શકીએ કોઈ પણ વાક્ય છે ચાલુ વર્તમાન કાળમાં એ ગેઇમ વોઝ ચાલુ કાળ બેઇંગ એ ગેમ વોઝ પ્લેઇડ વેન ઇટ રેઇન્ડ વેન ઇટ રેઇન્ડ જ્યારે વરસાદ આવ્યો ત્યારે રમત રમવામાં આવી રહી હતી એ ગેઇમ વોઝ બેઇંગ પ્લેઇડ રમવામાં આવી રહી હતી ચાલુ કાળ પેસિવ હોય સ બરોબર છે હું એમ કહું આઈ

લેટર છે કર્મ છે પેસીવોઇસ ના સંદર્ભમાં વાત છે એટલા માટે આપણે એમ કહી શકાય કે પેસીવોઇસ ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટના સંદર્ભમાં વાત કરવામાં આવેલી છે અવર અવર હેડ હેડ સબમિટેડ સબમિટેડ બિફોર ટીચર કેમ શિક્ષક સબમિટ કરવાવાળા બીજા ઓકે કોઈપણ વાક્ય છે એ પેસી વર્ષના સંદર્ભમાં છે વાત અહીંયા પરફેક્ટ ફ્યુચર ટેન્સની વાત કરી મેની ફેસ્ટિવસ

તો આપણે અહીંયા પાંચ પાંચે પાંચ પૂર્ણ વર્તમાન જોયું પૂર્ણ ભૂતકાળ જોયું પૂર્ણ ભવિષ્યકાળ પૂર્ણ મોડલ ઓક્ઝુલરી ની વાત કરી છે પૂર્ણ છે ધ ધ્લાસ હેવિંગ બિન બ્રોકન ગ્લાસ ને તોડવામાં આવ્યો ગ્લાસ તૂટી ગયો ધ ધ્લાસ હેવિંગ બિન બ્રોકન માયા સ્ટાઇટેડ

ટાઈમ ટાઈમ એટલે સમય દર્શક શબ્દ વેન વાઇલ બિફોર આફ્ટર એઝ 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 અંટિલ ફોર કે નો કેવા કોઈ પણ શબ્દ નથી તો આપણને ખ્યાલ આવે કે આપેલ વાક્યની અંદર અને બી આવ્યું એને અનુરૂપ આપણે એવું કહી શકાય કે ડુ અર નોટ ઇમ્પોર્ટન્ટ એક્સપ્રેસિંગ પ્રોસેસ પેસેવો નું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ ઇટ વોઝ અ મેજર એક્સિડેન્ટ મોટો અકસ્માત હતો

ઘવાયેલા લોકો હોસ્પિટલે જશે નહીં આવે ખરેખર હોય તો તો પર્સન પર્સન નથી ધ ધ બી ટેકન ટુ હોસ્પિટલ ઘવાયેલા લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા લઈ જવાવાળા વાળા બીજા પેસી બરોબર છે વન ઝીરો એટ દ્વારા લઈ જવામાં આવ્યા તો આ વોઇસ જવાબ આ સાચો છે નીચેનો જવાબ કેમનો આવે ધ ઇન્ઝ પર્સન્સ સ્ટેડ ધેર ત્યાં ત્યાં રહ્યા તો એ એક્ટિવ છે તો અહીંયા ટુ બી વિથ્રી અહીંયા પેસિવ પ્રોસેસ એને અનુરૂપ જવાબ સી આવે હવે આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં જાય વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું યોર રિઝલ્ટ ડુ આર નોટ ઇમ્પોર્ટન્ટ એક્સપ્રેસિંગ પ્રોસેસ પેસિવ વોઇસ યોર રિઝલ્ટ વિલ બી ડિકલેરડ ઇન ધ ફ્યુચર તમારું પરિણામ ભવિષ્યમાં પ્રસિદ્ધ કરવામાં આવશે એવું જરૂરી નથી યોર રિઝલ્ટ વોઝ યસ્ટરડે ચાલે પણ અહીંયા યસ્ટરડે આપેલું છે એટલે આપણે ભૂતકાળમાં જ લખવું પડે ધ મેચ વોઝ વન યસ્ટરડે ગઈકાલે મેચ જીતવામાં આવ્યો ધ મેચ વોઝ લોસ્ટ યસ્ટર ડે બરાબર છે ઇમરજન્સી કટોકટીના સમયમાં શું કરવું જોઈએ આપણે વન ઝીરો ઇન ઇમરજન્સી ઘણા બધા શબ્દ લખાય અઘરા લેવા લખવા જાય તો આપણે મરી જાય ક્યાં ભૂલ કરી સ્પેલિંગ આચુ ન લખી

આપણે એક બાબતને મહત્વમાં ધ્યાનમાં લેવાની છે ફરી વખત કે ડુ અર્ નોટ ઇમ્પોર્ટન્ટ એક્સપ્રેસિંગ પ્રોસેસ મીન્સ ટુ બી વી થ્રી બી વી થ્રી બિંગ વી થ્રી બિન વી થ્રી હોય તો તે વાક્ય પેસી વોઇસનું છે ટુ બી એટલે મગજમાં હોવો જોઈએ એમી જર વિત્રી ઓજવેર વિત્રી સેલ બી વિલ બી વિથ્રી ટૂંકમાં ત્રણ બાબત સૌથી મહત્વની મોટા ભાગે એ જ વાક્ય હોય